નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લેપ્રસી એડ્સ અને મેલેરિયા જેવા રોગોની જાણકારી મેળવી જેમાં પરીક્ષામાં પૂછાય એવા ખૂબ સરસ મજાના પ્રશ્નો અંગેની આપણે જાણકારી મેળવી તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જોશું ડેન્ગ્યુ અંગે કેટલાક પૂછાતા પ્રશ્નો જેના ખૂબ જ સરળ જવાબો અને યાદ પણ રહી જાય તેવા જવાબો સાથે લેશું ડેન્ગ્યુ ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે એટલે કે વિષાણુથી થતો રોગ છે ડેન્ગ્યુ એ ફ્લેવી વાયરસ તથા સિરોટાઈપ વાયરસથી થતો રોગ છે જેમાં સિરોટાઈપ વાયરસ વન ટુ થ્રી ફોર જેવા વાયરસ હોય છે ડેન્ગ્યુ તાવ એ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એટલે કે ડીએચએફ અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એટલે ડીએસએસ તરીકે પણ ઓળખાય છે ડેન્ગ્યુના ફેલાવા માટે એડિસ ઇજિપ્ત માદા મચ્છર જવાબદાર છે એડિસ ઇજિપ્ત માદા મચ્છરના ઈંડા દોઢથી બે વર્ષ સુધી જીવિત રહે છે એડિસ ઇજીપ્ત માદા મચ્છરના ઈંડાનો નાશ કરવા માટે આપણે વાસણો ખૂબ ઘસી ઘસીને સાફ કરવા જોઈએ અને પાત્રોને જે પાણી ભરેલું હોય તે પણ પાણી ઢોળી નાખવું જોઈએ અને તડકે રાખવા જોઈએ આગળ જોઈએ એડિસના લાર્વા પાણીની સપાટી પર ઊંધા લટકે છે એડિસ અને ક્યુલેક્સ મચ્છર હંમેશા સર્પાકાર રીતે ઉડે છે એટલે કે લગભગ અંગ્રેજી આઠડા જેવી એમની મુવમેન્ટ હોય છે એડિસ ઇજિપ્ત માદા મચ્છરના લાર્વા અંધારા અને ઢાંકેલા ભાગમાં વધારે જોવા મળે છે જે ખાસ કરીને જે ઘરમાં કોઈ લટકતો ભાગ હોય જે લટકાવેલ ભાગ હોય અથવા તો ઘરના કોઈ છાપરાની બહાર અંધારું હોય ત્યાં વધારે હોય છે ડેન્ગ્યુ માસની ઉજવણી જુલાઈ માસમાં કરવામાં આવે છે એડિપ્સ ઇજિપ્ત મચ્છરના શરીર પર સફેદ ટપકા જોવા મળે તે આપને ખ્યાલ છે એડિસ મચ્છર જેને ટાઈગર મોસ્ક્યુટો તરીકે પણ ઓળખવામાં આવે છે આ મચ્છર હંમેશા દિવસે જ કરડે છે આ મચ્છર ઘરની લટકતી વસ્તુ કે બહારના છાપરામાં અંધારી જગ્યાએ હોય છે એક વખત એડિસ ઇજિપ્ત મચ્છર ચેપી બને તો તે આ જીવન ચેપી રહે છે ડેન્ગ્યુનો જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે તે લગભગ પાંચથી દસ દિવસનું એટલે કે આઠથી દસ દિવસનું હોય છે એડિસ ઇજિપ્ત મચ્છર ત્રણ અઠવાડિયા સુધી જીવિત રહે છે ડેન્ગ્યુના ફેલાવા માટે લગભગ સોળ સેન્ટીગ્રેડથી ચાલીસ સેન્ટીગ્રેડ એ આદર્શ તાપમાન છે સોળ સેન્ટીગ્રેડ કરતાં ઓછા તાપમાનમાં ડેન્ગ્યુના જે મોસ્કીટો છે તે જીવિત રહેતા નથી એડિસ મચ્છર એ ચાર પ્રકારના મચ્છર છે જેમાં એડિસ ઇજીપ તાઇ એડિસ એલ્વો વિક્ટસ એડિસ વેલોનિયસ અને સ્કૂટીલારીસ મચ્છરનો સમાવેશ થાય છે જ્યારે ડેન્ગ્યુ થયેલ હોય તેવા લોકોની સારવારમાં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી અને કમ્પ્લીટ રેસ્ટ એ સારામાં સારી સારવાર છે બ્લડ પ્લેટલેટ કાઉન્ટ એટલે કે ત્રાક જે પ્લેટલેટ કાઉન્ટ હોય એ ખૂબ જ ઘટી જાય છે આવા સમયે ઇન્ટ્રાવિનસ ફ્લુઇડ એટલે કે આઈવી ફ્લુઇડ પણ આપવાની જરૂર પડે છે ડેન્ગ્યુના નિદાન માટે આઈજી અને એમ બંને જેને એલિઝા ટેસ્ટ કહેવામાં આવે છે જેને રેપિડ ટેસ્ટ પણ કહેવામાં આવે છે કે જેમાં બ્લડ પ્લેટલેટ કાઉન્ટ પણ કરવામાં આવે છે ડેન્ગ્યુના તાવ માટે પેરાસિટામોલ ટેબ્લેટ લેવી આવશ્યક છે પરંતુ ક્યારેય એસ્પિરિન જેવી ટેબ્લેટ લેવી જોઈએ નહીં પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી અને કમ્પ્લીટ ટેસ્ટ એમની બેસ્ટ સારવાર છે અને બ્રેકબોન ફીવર પણ કહેવામાં આવે છે મચ્છરનો નાશ કરવો અથવા તો મચ્છર આપણને કરડે જ નહીં તે ડેન્ગ્યુના ઉપાય માટેનો એક સારામાં સારો રસ્તો છે આપણે જોઈએ કે હાઉસ ઇન્ડેક્સ તો ડેન્ગ્યુના જે પોઝિટિવ કેસ મળે તેમાં એડિસ લારવા માટેના પોઝિટિવ મળેલ ઘરોની સંખ્યા ગુણ્યા સો અને છેદમાં તપાસેલ કુલ ઘરો જેને એચઆઈ એટલે કે હાઉસ ઇન્ડેક્સ કહેવાય જો દસ ટકા કરતાં વધુ જે જણાય તો તે હાઈ રિસ્ક એરિયા ગણી શકાય જ્યારે બીઆઈ એટલે બ્રેટિવ ઇન્ડેક્સ કહેવાય જેમાં એડિસ લારવા માટેના પોઝિટિવ પાત્રો મુઈણાસો છેદમાં તપાસેલ કુલ ઘર જેમાં પચાસ ટકા કરતાં વધુ હોય તો તે રિસ્ક એરિયા ગણી શકાય તો આ પણ એડિસના આપણે ડેન્ગ્યુ ફીવરમાં યાદ રાખવું જોઈએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું થોડી નાની નાની અને ટૂંકી માહિતી ફાઇલેરિયા વિશે તો અવશ્ય વિડીયોને પૂરો નિહાળજો અને નેક્સ્ટ આપણે જોશું ફાઇલ એરિયા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ